હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? ફરી પાછા આપણે ભેગા થયા નવા ટોપિક સાથે. ઓકે, ચલો તો હવે આપણે લાસ્ટ પીરિયડમાં રાણી દૂધવાળો, બરાબર, એનું આપણે માપન કર્યું હતું. હવે આજે આપણે એવું જ એક કંઈક બીજું નવું કરવાના છીએ. શું કરવાના છીએ તે હું તમને કહી દઉં. તમે ચિરપી કાગડાની વાર્તા સાંભળી છે, બરાબર? તો એકવાર યાદ કરાવી દઉં, બરાબર. એ ચિરપી કાગડાને ખૂબ જ તરસ લાગી હતી, તો એ કાગડો પાણીની શોધમાં આમ તેમ ફરતો હતો. એવામાં તેણે એક કુંજો જોયો અને તે કુંજામાં પાણી પીવા ગયો. પણ કુંજામાં શું થયું? પાણી થોડુંક જ હતું. હવે એને તરસ પણ ખૂબ લાગી હતી અને એને પાણી પીવું હતું, પણ પાણી પીવે કેવી રીતે? પાણી તો ઊંડું હતું, પણ કાગડો ચતુર હતો. તેણે એક યુક્તિ કરી. તેણે કુંજાની આજુબાજુ જોયેલા પડેલા કાંકરા જોયા અને એક એક કરીને વારા ફરતી તેણે બધા કાંકરા કુંજામાં નાખ્યા. એટલે શું થયું ખબર છે? હા, પાણી ધીરે ધીરે ઉપર આવ્યું અને ચિરપી કાગડાએ ધરાઈને પાણી પીધું અને કાકા કરતો ઉડી ગયો. તો આજે આ ચિરપી કાગડાએ કેવી યુક્તિ કરી તેવી જ રીતે આપણે કરવાની છે. તો એ પ્રવૃત્તિ તમારે કરવી છે, તો ચલો આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારે ચિરપી કાગડા જેવા બનવું છે. તમે નથી વિચારતા કે કાગડાનું જે કુંજામાં પાણી હતું તે કેવી રીતે ઉપર આવ્યું હશે? તો આપણે તે કરીએ, બરાબર. હવે તમારી સામે અહીં બે પ્યાલા પડ્યા છે, એમાં અડધું અડધું પાણી ભર્યું છે, બરાબર. હવે આ પાણીની સપાટી ઉપર લાવવા માટે આપણે પહેલા આ પ્યાલામાં કચુકા નાખીશું, બરાબર છે. ૭૫ ૭૦ કચુકા નાખ્યા, તો પણ પ્યાલાની સપાટી થોડી અધૂરી રહી ગઈ. હવે આપણે આ બીજા પ્યાલામાં લખોટીઓ નાખીશું, બરાબર. તો લખોટીઓ પણ આ કચુકાના સંખ્યા જેટલી જ નાખવાની છે, ૭૨. પરંતુ આપણે જોઈએ કે શું થાય છે. જોયું બાળ મિત્રો, બંને પ્યાલામાં સરખી સપાટી આવી ગઈ. તમને લાગે છે કે મેં આમાં ૭૨ લખોટી નાખી હશે? ના, આમાં કેટલી લખોટી નાખી છે? ૩૦. તેમ છતાં બંનેની સપાટી સરખી થઈ ગઈ. હજી બીજી નાખી આપણે. સપાટી થોડી ઓછી છે, જ્યારે આ પ્યાલો ફૂલ ઉપર પાણી આવી ગયું છે, બરાબર. જોયું આવું કેમ થયું હશે? મેં આમાં ૩૦ લખોટી નાખી ત્યારે બંને પ્યાલાની સપાટી સરખી થઈ ગઈ હતી, બરાબર.
ફરી પાછા મેં આમાં બીજા 15 લખોટી નાખી એટલે પ્યાલાની સપાટી વધુ ઉપર આવી તો પણ આમાં આપણે કેટલી લખોટી નાખી 45 કેટલી 45 જ્યારે આમાં 72 કચુકા હતા તેમ છતાં પ્યાલાની સપાટી થોડી અધૂરી રહી ગઈ તો આવું કેમ થયું હશે તમને કઈ વિચાર આવે છે હા આ પ્યાલામાં કચુકા આપણે 72 નાખ્યા તેમ છતાં પ્યાલો અધૂરો રહ્યો બરાબર કારણ કે કચુકા નું કદ નાનું છે જ્યારે આ પ્યાલો ઓછી લખોટી નાખી હોવા છતાં પ્યાલાની સપાટી પાણીની ઉપર વધુ આવી ગઈ કેમ કે લખોટીનું કદ મોટું છે બરાબર એટલે કે તે વધુ જગ્યા રોકે છે એટલા માટે પાણી સપાટી વધુ ઉપર આવી જ્યારે કચુકા વધુ નાખ્યા હોવા છતાં પણ પાણીની સપાટી નીચી રહી કારણ કે કચુકા કદ રોકતા નથી વધુ જગ્યા રોકતા નથી કારણ કે તેનું કદ પણ નાનું છે તો જોયું ફ્રેન્ડ્સ હવે આવી જ રીતે આપણે પથ્થરનું કરીએ તો તમે તૈયાર છો કરવા માટે ચલો આપણે તે પણ જોઈએ તો ફ્રેન્ડ્સ હવે આપણે પથ્થરની યુક્તિ કરીએ જે ચીરપી કાગડાએ કરી હતી બરાબર આપણે ગણીશું કે અડધા ગ્લાસમાં પાણીમાં આપણે કેટલા પથ્થર નાખીએ તો પાણીની સપાટી ઉપર આવે છે ઓકે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 અને 50 ફ્રેન્ડ્સ તો લખોટીની જેમ પથ્થરથી પણ પ્યાલો ભરાઈ ગયો બરાબર એટલે કે લખોટી અને પથ્થર બંનેનું કદ મોટું છે એટલે કે તે વધુ જગ્યા રોકે છે બરાબર તો હવે આ પ્રવૃત્તિ તમારે ઘરે પણ કરવાની છે એક ગ્લાસમાં તમારે કચુકાનું કરવાનું છે અને એક ગ્લાસમાં લખોટી ન હોય તો પથ્થરનું કરવાનું છે અને પછી ગણવાનું છે કે આ ગ્લાસમાં જેટલા કચુકા નાખ્યા છે તેટલા જ આ ગ્લાસમાં લખોટી નાખવાની છે અને પથ્થર હોય તો પથ્થર નાખવાના છે જોવાનું છે કોનાથી જલ્દી વધુ પાણી ઉપર આવે છે બરાબર તો આ પ્રવૃત્તિ તમે ઘરે જાતે કરજો તો ફ્રેન્ડ્સ ચીરપી કાગડાની યુક્તિ કરવાની મજા આવી ને એના જેવી યુક્તિ કરવાની ખૂબ મજા આવી હને તો ચલો હવે આ યુક્તિ તમારે ઘરે જાતે કરવાની છે એટલે કે પ્રવૃત્તિ બરાબર અને ફરી આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી મજામાં રહેજો બાય.